ओके स्टूडेंट्स, तो हवे आपणे आजना लेक्चर में विधेय विषय भणीशुं, बराबर। समान टॉपिक आपणे पूरो कर्यो, हवे आपणे भणीशुं विधेय। विधेय ने इंग्लिश में कहेवाय फंक्शन, बराबर। विधेय नी व्याख्या छे तो गौण ए अने बी माटे, गौण ए अने बी माटे, गौण ए अने बी माटे गौण ए ना प्रत्येक घटक ने संगत गौण बी मा अनन्य प्रतिबिंब मळे तो आ संबंध ने विधेय करे छे। गौण ए अने बी माटे बन्ने गौण एक गुण होवा जोईए, बराबर छे। गौण ए अने बी माटे गौण ए ना प्रत्येक घटक जेटला भी घटक छे एने संगत गौण बी मा अनन्य प्रतिबिंब मळतो होय तो आ प्रकारना संबंध ने विधेय कहे छे, बराबर। तो हवे विधेय ने f from a to b વડે દર્શાવે, આ એની સંજ્ઞા છે, જ્યાં એવરી આ એવરી નો મતલબ બધા, એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ a તથા એવરી સ્મોલ b બિલોંગ્સ ટુ b માટે, ધારો કે f of a બરાબર b થાય છે, બરાબર। તો આ જે a છે એને વિધેય નો પ્રદેશ કહે છે અને આ જે b છે એને વિધેય નો સહપ્રદેશ કહે છે, બરાબર। એને વિધેયનો પ્રદેશ તથા બીને વિધેયનો સહપ્રદેશ કહે છે, ઓકે। કોઈ પણ વિધેય, ધારો કે આર થી આર પરનો વિધેય છે, ધારો કે વિધેય આર થી આર પરનો વિધેય છે તો એફ નો આર થી આર પરના વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે। જો વિધેય આર થી આર પરનું હોય તો તેને વાસ્તવિક કિંમતોનું વિધેય કહે છે, પણ જો વિધેયનો પ્રદેશ આર હોય અથવા આરનો કોઈ ઉપગણ હોય, આરનો કોઈ પણ ઉપગણ હોય, બરાબર, તો તેને વાસ્તવિક ચલનું વિધેય કહે છે। જો પ્રદેશ એ આર હોય અથવા આરનો કોઈ ઉપગણ હોય તો તેને વાસ્તવિક ચલનું વિધેય કહે છે, બરાબર। બીજું, પ્રદેશનો દરેક ઘટક એક કરતા વધારે ઘટક સાથે સંગત હોય અથવા એનું એક કરતા વધારે પ્રતિબિંબ મળતું હોય તો સંબંધ વિધેયના દર્શાવે, તો એ સંબંધ વિધેય નથી। બીજું, કોઈ પણ એક ઘટક ને પણ સંગત અનન્ય ઘટક ન મળતો હોય તો પણ સંબંધ એ વિધેય નથી। તમે આગળ કોઈ પણ સંબંધની વાત કરી, સંબંધ આપણે જોયો, સંબંધમાં એવું બને કે કોઈ એક ઘટક એ એક કરતા વધારે પ્રતિબિંબ ધરાવતા હોય, કોઈ એક ઘટક ને એક કરતા વધારે પ્રતિબિંબ હોય, બરાબર, તો પણ એ વિધેય નથી। દાખલા તરીકે આપણે એક સંબંધ જોઈએ, બરાબર, આ p છે અને આ q છે, ઓકે, આમાં એક ઘટક 1 2 3 છે અને આમાં ઘટક 4 5 6 છે, બરાબર। હવે આ 1 નો સંબંધ 4 જોડે છે અને 1 નો સંબંધ 5 જોડે છે, ધારો કે 2 નો સંબંધ 6 જોડે છે, તો અહીંયા તમે જુઓ કે ઘટક 1 જે છે એ એક કરતા વધારે ઘટક સાથે સંબંધ ધરાવે છે, ઓકે, એક કરતા વધારે એના પ્રતિબિંબ મળે છે તો અને એટલા માટે આ સંબંધને વિધેય કહેવાય નહીં। બીજું, તમે જુઓ
કે આ ત્રણ સંબંધનો જે ઘટક છે એનું કોઈ પ્રતિબિંબ મળતું નથી, એને કે સાંભળ્યું નથી, તો બીજો વિકલ્પ છે ત્યાં પણ સાચું પડે છે, બરાબર છે? તો આવા સંબંધને વિધેય કહેવાય નહીં. તો બે મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે અને આના આધારે તમને દાખલા આવડશે, બરાબર? કોઈ પણ સંબંધ વિધેય ક્યારે બને? પહેલી શરત, એની અંદર દરેક ઘટક એક જ શરત સોરી એક જ શરત છે દરેક ઘટકને અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. વિધેય ક્યારે ન બને તેની માટે બે મુદ્દા. પહેલો મુદ્દો, દરેક ઘટકને એક કરતા વધારે પ્રતિબિંબ ન મળવા જોઈએ. જો એક કરતા વધારે પ્રતિબિંબ મળશે તો વિધેય નહીં બને. અને બીજું, જો કોઈ પણ ઘટકને એક પ્રતિબિંબ ના મળતું હોય, એને બીજા ઘટક સાથે સાંકળી શકાતું ના હોય, તો પણ તે વિધેય નથી, બરાબર? તો આ બે મુદ્દા યાદ રાખો તો તમને ખબર પડી જશે વિધેય છે કે નહીં. ઓકે, ત્યારબાદ વિધેય જે છે એમાં વાત આવે છે પ્રતિબિંબ. પ્રતિબિંબ આપણે જોયું, પ્રતિબિંબ કોને કહેવાય? તો આ જે બી છે એને એનું પ્રતિબિંબ કહે છે. આ જે બી છે એને એનું પ્રતિબિંબ કહે છે, બરાબર? દાખલા તરીકે તમને કોઈ રકમ આપી છે, હું આને ઇરેઝ કરી દઉં. દાખલા તરીકે તમને કોઈ રકમ આપી છે કે એફ ફ્રોમ એ થી આર fx બરાબર 2x અને a બરાબર 1 અને 2, તો આને પ્રતિબિંબ શોધો. તો તમારે શું કરવાનું છે? a થી b લઈશું, r ની જગ્યાએ b લઈએ. ઓકે, b ની કિંમત જે હોય પ્રતિબિંબ શોધવું છે. તો આપણે કિંમત લેવાની પ્રદેશમાંથી, એટલે 1 લેવાય તો 2 આવે અને 2 લેવાય તો 4 આવે. તો આ જે બીજા પાયા એ પ્રતિબિંબ કહેવાય, બરાબર છે? તો આ રીતે તમને વિધેયનું પ્રતિબિંબ મળે છે. તો આ થઈ વાત વિધેયની. તો વિધેયની વ્યાખ્યા ફરી રિપીટ કરું છું. ગણ a અને b માટે ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b નો અનન્ય ઘટક મળવો જોઈએ. તો આ પ્રકારના સંબંધને વિધેય કહે છે, બરાબર? બીજું, બીજી વસ્તુ યાદ રાખો ખાસ, કે કોઈ પણ વિધેય છે, કોઈ પણ વિધેય એ હંમેશા સંબંધ દર્શાવે છે. કોઈ પણ વિધેય સંબંધ દર્શાવે છે, પણ સંબંધ છે એ વિધેય દર્શાવે છે એ શક્ય નથી. હોય બી ખરી અને ન પણ હોય એવું શક્ય નથી, બરાબર છે? એટલે ફરીથી હું તમને પ્રોપર સમજાવું છું કે કોઈ પણ વિધેય એ સંબંધ છે પણ એનાથી ઉલટું શક્ય નથી. ઓકે, તો આ થઈ સંબંધ સોરી વિધેયની થિયરી, બરાબર? અને આ થિયરી જો તમને આવડી ગઈ તો તમે આગળ સ્વાધ્યાય સોલ્વ કરી શકશો. ઓકે, તો પરફેક્ટ. હવે ધ્યાન આપશો. ઓકે, તો હવે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ આ થિયરી પર, વિધેયની થિયરી ઉપર, બરાબર? એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો સંબંધ એ વિધેય છે? કારણ જો વિધેય હોય તો પ્રદેશ અને વિસ્તાર લખો. એમાં પહેલો પ્રશ્ન છે 2, 1, 5, 1, 8, 1, 11, 1, 14, 1 અને 17, બરાબર? તો પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. નંબર 1, જેમાં ધારો કે આ સંબંધને આપણે આ પ્રમાણે દર્શાવીએ છે 2, 1, 5, 1, 8, 1, 11, 1, 14, 1 અને 17, બરાબર? તો આ જે સંબંધ છે એને આપણે આકૃતિમાં નિરૂપણ કરીએ, બરાબર? એનું દ્રશ્ય સ્વરૂપ બનાવી દઈએ. અહીંયા ઘટક વધારે છે 2, 5, 8, 11, 14 અને 17, અને અહીંયા એક જ ઘટક છે 1, અને P અને Q નામ આપી દઈએ ગણને. તો 2 નો સંબંધ 1 જોડે છે, તમે જોઈ શકો છો. 5 નો સંબંધ 1 જોડે છે, બરાબર? 8 નો સંબંધ પણ 1 જોડે છે, 11 નો સંબંધ પણ 1 જોડે છે, 14 નો સંબંધ પણ 1 જોડે છે, 17 નો સંબંધ પણ 1 જોડે છે. તો આકૃતિ પરથી કહી શકાય કે દરેક ઘટકને એક પ્રતિબિંબ મળે છે. તમે જુઓ, દરેકને એક પ્રતિબિંબ મળે છે. આ બે છે તો એનું પ્રતિબિંબ એક છે, મતલબ એક પ્રતિબિંબ મળે. પાંચનું પ્રતિબિંબ એક છે, બધાનું એક પ્રતિબિંબ મળે છે, અનન્ય પ્રતિબિંબ મળે છે, એક જ પ્રતિબિંબ મળવું જોઈએ દરેક ઘટકને, તો જ તેને વિધેય કહેવાય. આ
આથી આપે સંબંધ આપે સંબંધ એ વિધે છે બરાબર છે હવે આનો પ્રદેશ શું આવે આનો પ્રદેશ આવશે જે પહેલો ઘટક છે અહીંયા તમને ગૌણ મળ્યો છે એ એ તમારો પ્રદેશ છે એટલે 2 5 8 11 14 અને 17 વિસ્તાર કોણ છે તો જે તમને જવાબ મળે છે પ્રતિબિંબ એ વિસ્તાર છે તો આ રીતે તમને સંબંધનો સંબંધ જે છે એ વિધે છે કે નહીં એ ખબર પડે છે અને આ રીતે તમને વિધેયનો પ્રદેશ અને વિસ્તાર મળે છે તો આ પહેલો ક્વેશ્ચન સોલ્વ કરો બીજો ક્વેશ્ચન સોલ્વ કરો નંબર 2 નંબર 2 માં તમે જુઓ કે ગૌણમાં તમને આપ્યું છે એને પણ આપણે આ નામ આપી દઈએ ધારો કે નંબર 2 એમાં આ નામ આપી દઈએ ધારો કે 2 1 4 2 6 3 8 4 10 5 12 6 અને 14 અને 7 ઓકે તો આ એક તમને સંબંધ આપેલો છે હવે આ વિધેય છે કે નહીં આપણે ચકાસવાનું છે તો સૌપ્રથમ આપણે આનું આપણે આકૃતિમાં નિરૂપણ કરી દઈએ આ p ગણ અને સામે q ગણ p માં ઘટક છે 2 4 6 8 10 12 અને 14 q માં ઘટક છે આપણી પાસે 1 2 3 4 5 6 અને 7 બરાબર તો તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તમે જો બે નો સંબંધ એક જોડે છે ચાર નો સંબંધ બે જોડે છે છ નો સંબંધ ત્રણ જોડે છે બરાબર આઠ નો સંબંધ ચાર જોડે છે દસ નો સંબંધ પાંચ જોડે છે બાર નો સંબંધ છ જોડે છે ચૌદ નો સંબંધ સાત જોડે છે ત્યાં આપેલું છે તો આકૃતિ પરથી આપણે કહી શકીએ કે દરેક ઘટકને એક જ પ્રતિબિંબ મળે છે આને એક પ્રતિબિંબ મળ્યું આને એક પ્રતિબિંબ મળ્યું આને પણ એક પ્રતિબિંબ મળ્યું તો આગળના જે જવાબમાં આપણે લખ્યું હતું એ તમારે લખવાનું છે કે અહીં દરેક ઘટકને એક જ પ્રતિબિંબ મળતો હોવાથી આકૃતિ પરથી આપણે કહી શકીએ બરાબર આકૃતિ પરથી કહી શકીએ કે આ સંબંધ એ વિધેય છે હવે આનો પ્રદેશ લખો તો શું આવે 2 4 6 8 10 12 અને 14 અને વિસ્તાર લખો તો શું આવે 1 2 3 4 5 6 અને 7 જે તમે જાતે લખી શકો બરાબર છે અને હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ એટલે તમારો ડાઉટ ક્લિયર થઈ જાય ત્રીજો પ્રશ્ન છે એમાં 1 3 અને 3 નંબર 3 નંબર એને પણ આપણે આ નામ આપી દઈએ 1 3 1 5 અને 2 5 બરાબર તો આને આપણે આકૃતિમાં દર્શાવીશું આ p અને આ q અહીંયા ઘટક કયા છે 1 અને 2 અહીંયા કોણ છે 3 અને 5 તો 1 નો સંબંધ 3 જોડે છે 1 નો સંબંધ 5 જોડે છે 2 નો સંબંધ 5 જોડે છે તો અહીંયા તમે જુઓ કે ગૌણ p નો એક ઘટક 1 ને ગૌણ q માં 2 પ્રતિબિંબ મળે છે તમે જુઓ 2 પ્રતિબિંબ મળે 1 ને 2 પ્રતિબિંબ મળતા હોય એટલે કે 1 કરતાં વધારે પ્રતિબિંબ મળતા હોય તો ત્યાં તમને વિધેય મળે નહીં આ સંબંધ વિધેય દર્શાવતો નથી અહીંયા લખવાનું છે કે આકૃતિ પરથી કહી શકાય કે p નો ઘટક 1 ને 2 પ્રતિબિંબ 2 પ્રતિબિંબ 3 અને 5 મળે છે 3 અને 5 મળે છે આથી આ સંબંધ એ વિધેય નથી તો ટૂંકમાં વિધેય ક્યારે મળે કોઈ પણ ગણ છે એનો બીજા ગણના ઘટક સાથે અનન્ય સંબંધ હોવો જોઈએ એક ગણ માટે એક ઘટક મળવો જોઈએ બરાબર છે તો તેને સંબંધ આપણે કહીશું એવા સંબંધને આપણે વિધેય કહીશું પણ એક ઘટકના બે પ્રતિબિંબ મળતા હશે તો ત્યાં આપણને વિધેય મળશે નહીં બરાબર છે તો આ થયું વિધેયની વાત તમને વિડિયોમાં વિધેય વિશે સમજાઈ ગયું હશે હજી આપણે આના વિશે આગળ ભણવાનું બાકી છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિધેય વિશે આગળ ભણીશું ઓકે વિવિધ પ્રકારના વિધેય એની ચર્ચા કરીશું અને એના એક્સ્ટ્રા દાખલાઓ સોલ્વ કરીશું અને આ સ્વાધ્યાય પણ
पूरु करीशुं। तो बधाने त्यां सुधी जय श्री कृष्ण, जय हिंद।